ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી 12મી જાહેર પરીક્ષાઓનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી શરૂ થયેલી 12મા ધોરણની જાહેર પરીક્ષાઓનો ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. બપોરથી શરૂ થયેલા ધોરણ 12ની પરીક્ષાઓ માટે નારાયણ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે કલેક્ટરે પરીક્ષાર્થીઓને ગુલાબનું પુષ્પ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. કલેક્ટરે વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરીક્ષા આપી પરીક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી. આવેડા જિલ્લા શિક્ષણ અધિકારી નવનીત મહેતા, શિક્ષણ નિરીક્ષક નિશાંત દવે, શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, એમએટી સ્કૂલના આચાર્ય, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય, શાળાના સ્ટાફગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં કુલ 4 કેન્દ્રો, 16 બિલ્ડિંગ અને કુલ 3145 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 12 કેન્દ્રો, 28 બિલ્ડિંગ અને કુલ 7593 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. સમગ્ર જિલ્લામાં તમામ પરીક્ષા કેન્દ્રોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયા છે. શિક્ષણ જગત માટે ખૂબ જ અગત્યની એવી આજથી શરૂ થતી બોર્ડની પરીક્ષાઓ માટે સૌ વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. વિશેષમાં કોરોના મહાકાળ દરમિયાન ઓનલાઈન શિક્ષણને કારણે પ્રત્યક્ષ પરીક્ષાઓથી વંચિત રહેલા બાળકો આજથી આ બોર્ડની પરીક્ષા આપવાનું શરૂ કરશે. આ બાળકોમાં ઉત્સાહ સાથે સાથે વિદ્યાર્થીઓમાં જે આત્મવિશ્વાસ છે એ વધે એવા પ્રકારની વ્યવસ્થા સર્વે ધ્યાન રાખીને કરે છે. અત્રેની શાળામાં ધોરણ 10ના 900 બાળકો અને ધોરણ 12 સાયન્સના 500 જેટલા વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે.